એ મને ખબર છે બાઇબલથી કે દરેક વખતે પરમેશ્વરની ઈચ્છા પૂરી નથી થતી. પરમેશ્વરની ઈચ્છા જાણવી સરળ છે, પરંતુ પૂરી કરવા માટે મારે કઈ વસ્તુની જરૂર છે, હું કઈ વસ્તુ શીખી ગયો. અને અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ શ્રેષ્ઠતાની. અને આપણું જે સ્ક્રિપ્ચર છે એ શું છે? દાનિયેલ 6:3, તમે ખોલી શકો છો. જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલની અંદર ઉત્તમ, ઉત્તમનો અર્થ છે શ્રેષ્ઠ, જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં શ્રેષ્ઠ આત્મા રહે છે, ત્યારે બીજા સર સુભાવ અને સુભાવ કરતા વધારે નામાંકિત થયો અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. કોઈ પણ વ્યક્તિ જે રાજ કરવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ જે પ્રતિષ્ઠા ઈચ્છે છે, એની માટે આ એવું વચન છે જે ગળામાં તકતી બનાવીને લટકાવીને ફરવાનું શરૂ કરી દે કોઈ પણ વ્યક્તિ. કેમ કે વચન આપણને રસ્તો દેખાડે છે. દુનિયા આપણને અલગ અલગ રસ્તા દેખાડે છે. આની સાથે તમે બેઈમાની કરી લો, આની સાથે દગો કરી લો, અહીંયા જૂઠું બોલો, એ તમને ખોટા રસ્તા દેખાડશે. પરમેશ્વર પોતાનો રસ્તો દેખાડે. પ્રભુ તમે મહાન છો, શક્તિશાળી છો અને તમારા જેવું કોઈ નથી. ધન્યવાદ, ધન્યવાદ તમારા દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પવિત્ર આત્માની ઉપસ્થિતિ માટે, તમારી સેવા માટે. આ સમય માટે તમારો આભાર જે તમે અમને આપ્યું છે કે તમારા વચન દ્વારા શીખીએ ને આગળ વધીએ. અને અમે કહીએ છીએ અમારા આત્મા અમારું મસ્તિષ્ક ખુલ્લા છે પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પડોશીનું સ્વાગત કરી શકો છો, કહો સ્વાગત છે તમારું. આ છુટકારાનું વર્ષ છે અને આપણે લોકોને છોડાવી રહ્યા છીએ, આપણે દુનિયાને છોડાવી રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને બે વસ્તુ પરમેશ્વરે આપણને કહી, જ્યારે પાસો આ સંદેશ આપ્યો કે આ છુટકારાનું વર્ષ છે અને હું પ્રાર્થના કરી રહ્યો હતો, મરણ કરી રહ્યો હતો કે પ્રભુ અમારે શું કરવું પડશે જેથી આ વર્ષ આપણી માટે એવું જ હોય જેમ તમારા વચન અમારી માટે કહ્યું છે. કેમ કે હું જાણું છું કે ઘણી વાર એ સંભવ છે કે જ્યારે પરમેશ્વર કંઈ કહે એ લોકોના જીવનમાં એવું ન હોય જેમ પરમેશ્વર ઈચ્છતા હતા. વિચાર કરીને જો પરમેશ્વર ઈચ્છતો હતો મૂસા કે ઈસરાયલના બાળકોને વાચાની ભૂમિમાં લઈ જાય, પણ શું મૂસા ઈસરાયલના બાળકોને વાચાની ભૂમિમાં લઈ જઈ શક્યો? કેળો સમજાવું શું કહે, શું તે લઈ જઈ શક્યો? નહીં લઈ જશે. તો મને ખબર છે બાઇબલથી કે દરેક વખતે પરમેશ્વરની ઈચ્છા પૂરી નથી થતી. પરમેશ્વરની ઈચ્છા જાણવી સરળ છે, બટ પૂરી કરવા માટે મારી કઈ વસ્તુની જરૂર છે? એક પાસ્ટરની જેમ, એક વ્યક્તિની જેમ, હું કઈ વસ્તુ શીખી લઉં જેથી આ વર્ષ છે છુટકારાનું એ એવું જ હોય જેમ પરમેશ્વરનો આત્મા ઈચ્છે છે. પ્રેઝ ધ લોર્ડ. તો પરમેશ્વરે બે વસ્તુ કહી, તમે કહ્યું પહેલું એ છે શ્રેષ્ઠતા અને બીજું કહ્યું અનુગ્રહ. મેં કહ્યું પરમેશ્વર શ્રેષ્ઠતા શીખવી શકું છું, અનુગ્રહ માટે શું કરીએ? કે જેમ તેઓ વચનને જાણશે એટલી મારી ઓળખાણ તેની પાસે આવશે, એટલો અનુગ્રહ પણ વધતો જશે. પ્રેઝ ધ લોર્ડ. જેથી કે તમારી પરમેશ્વરની ઓળખ છે વધુ સારી થઈ જાય. અને જેમ જેમ તમારી પરમેશ્વરની ઓળખ વધુ સારી થતી જશે, તેમ તેમ તમારા જીવનમાં તેનો અનુગ્રહ અને શાંતિ વધતી જશે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ શ્રેષ્ઠતાની. બોલો શ્રેષ્ઠતા, શ્રેષ્ઠતા. અને આપણું જે સ્ક્રિપ્ચર છે એ શું છે? દાનિયેલ 6:3, ખોલી શકો છો, વાંચી શકો છો. 1, 2, 3,
જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલની અંદર ઉત્તમ, ઉત્તમનો અર્થ છે કે શ્રેષ્ઠ, જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલની અંદર શ્રેષ્ઠ આત્મા રહે છે, ત્યારે તેને બીજા સરસુભો અને સુભાવ કરતા વધારે નામાંકિત થયો અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. કોઈ પણ વ્યક્તિ જે રાજ કરવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ જે પ્રતિષ્ઠા ઈચ્છે છે, એની માટે આ એવું વચન છે જે ગળામાં તક બનાવીને પહેરીને શરૂ કરો, રહેવાનું શરૂ કરી દે કોઈ પણ વ્યક્તિ. કેમ કે વચન આપણે રસ્તો દેખાડે છે, દુનિયા આપણને અલગ અલગ રાસ્તા બતાવશે કે આની સાથે બેઈમાની કરી લો, આની સાથે દગો કરી લો, અહીંયા જૂઠું બોલી લો, એક ઘોડા પર રાજકુમાર આવશે જેવું લગ્ન કરી લો, ક્રેઝી લો. દુનિયાભરમાં આવા રસ્તા દેખાશે અને પરમેશ્વર પોતાનો રસ્તો દેખાડે છે. જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલની અંદર શ્રેષ્ઠ આત્મા રહે છે, ત્યારે તેને બીજા સરસ્વભાવ અને સુભાવ કરતા વધારે નામ આપ્યું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. તો શ્રેષ્ઠતા તમારા જીવનનો હોલમાર્ક થવો જોઈએ. બોલો, શ્રેષ્ઠતા અમારા જીવનનો હોલમાર્ક છે. હોલમાર્ક ખબર શું હોય છે? એનો અર્થ શું છે? ઘણા લોકોના જીવનનું હોલમાર્ક હોય છે કે તેણે આ કામ કર્યું છે તો ખરાબ જ કર્યું હશે. કેટલાક જીવનનું હોલમાર્ક ઉલટું જ હોય છે, ઓ તેણે કર્યું છે તો ખોટું જ હશે, આ બોલી રહ્યો તો જૂઠું જ હશે. કેટલાક સમજમાં આવી રહ્યો છે, સોરી હું ખોટા એક્ઝામ્પલથી શરૂ કરી રહ્યો છું, પણ તેઓ વધારે છે આપણી આજુબાજુ, મારે સાચા એક્ઝામ્પલ ઓછા કહી શકો. આપણે વાત કરીએ શ્રેષ્ઠતા, શ્રેષ્ઠતા શું છે? હોલમાર્ક. શું છે હોલમાર્ક? હોલમાર્ક જો કોયરમાં એક વ્યક્તિ ગઈ રહ્યો છે તો શ્રેષ્ઠતા તમારો હોલમાર્ક હોઈ શકે છે. જો તેણે ગાયું છે તો સુંદર જ ગાયું હશે, ઓ તેણે વગાડ્યું છે તો સારું જ વગાડ્યું હશે. એવું નહીં કે બસ મેં વગાડવાનું શીખી લીધું અને બસ ગાવાનું શીખી લીધું, નહીં. જે તમે શીખી લીધું છે એમાં તમારે હવે શ્રેષ્ઠ બનવાનું છે. જે તમે શીખવાનું મન બનાવ્યું છે તમારે તમારે શ્રેષ્ઠ બનવાનું છે. જે તમે કરવાનું મન બનાવ્યું છે તેમાં તમારે શ્રેષ્ઠ બનવાનું છે. કેવળ કામ કરવું પૂરતું નથી, એ કામનું શ્રેષ્ઠ બનવું પણ જરૂરી છે. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. કેવા લોકો છે? જો તમે સાયકલની દુકાનમાં પંક્ચર લગાવો છો તો તમે એવું ટાયર બનાવી શકો છો, જો તમે શ્રેષ્ઠતાની સમજ હોય કે ટાયર હાઈ સ્પીડમાં પણ ન ફાટે. તમને નથી કહ્યું તમે એક દિવસમાં અરબપતિ બની શકો છો. જો તમે તમારા દરેક કામમાં શ્રેષ્ઠતાને વિચારવાનું શરૂ કરી દો, કેમ કે જે કંઈ તમે કામ કરી રહ્યા છો તેનું એક ઊંચું લેવલ છે. તમે ઝાડુ પર લગાવી રહ્યા છો, તમને ખ્યાલ છે કે તમારે ઝાડુ લગાવવામાં એક શ્રેષ્ઠતા છે જે હજુ સુધી ના બની હોય. જો તમે વાસણ પર ઘસો છો અને તમારા દિમાગમાં શ્રેષ્ઠતા છે, વાસણ ઘસવાનો એવી રીત તમે શોધી શકો છો જે આજ સુધી કોઈ ન શોધી હોય. જો તમારા મનમાં શ્રેષ્ઠતા છે તો, જો તમે તમારા દરેક કામમાં શ્રેષ્ઠ થવાનું મન બનાવ્યું હોય તો, જો તમે એક ટેલર છો તમે એવું એક ડિઝાઇન બનાવી શકો છો કે આખી દુનિયા તમારા જ ડિઝાઇનને પહેરવા માંગે. શ્રેષ્ઠતા. તમે ક્વાયરમાં છો અને તમે એવું ગાઓ, કોઈ કહે માણસ કે વાવ કેવું ગાયું અને આખું સંપત્તિ તમને આપી દીધું. પ્રેઝ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. પડોશીને કહો શ્રેષ્ઠતા. શ્રેષ્ઠતા સન્માન અપાવે છે, ઇજ્જત અપાવે છે, પ્રમોશન લાવે છે. તો વિચારશો નહીં બેસીને કે હું શું કરું. સિમ્પલ છે, શ્રેષ્ઠ બની, શ્રેષ્ઠ બનવાનું મન બનાવો, શ્રેષ્ઠ બનવાનું મન બનાવો. અને સારી વસ્તુ એ છે કે આપણને શ્રેષ્ઠતામાં બોલાવવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો, બીજો પિત્તર, ત્રીજો અધ્યાય, પહેલું વચન. મેં તમે પહેલા પણ કહ્યું કે લોકોને નથી ખબર કે જયારે પરમેશ્વર તમને તેડ્યા, પરમેશ્વર તમને કઈ વસ્તુઓમાં તેડ્યા. ઓ હોય, તમે લગ્નમાં બોલાયા, લગ્નમાં તમને શેની માટે બોલાયા? ઝાડુ લગાવવા બોલાયા કે ફૂલ લગાવવા બોલાયા? ખાવાનું ખાવા બોલાયા કે પ્લેટ સાફ કરવા બોલાયા? આખરે તમને કઈ વસ્તુ માટે બોલાયા? પરમેશ્વરે આપણને રીતે તેડ્યા છે. બોલો, પરમેશ્વરે મને તેડ્યો છે. તો હવે જોઈએ, પરમેશ્વરે આપણને કઈ વસ્તુ માટે તેડ્યા છે? એમણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એમણે ઓળખવાથી તમારા ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સર્વવાના આપ્યા છે. તમે જોઈ શકો છો કેમ કે તેની ઈશ્વરી સામર્થ્ય સઘળું. બોલો સઘળું. બોલો
બોલો પરમેશ્વરે મને સઘળું આપ્યું છે. હેલો હેલો હેલો, પરમેશ્વરે મને સઘળું આપ્યું છે. જે જીવન અને ભક્તિ સંબંધ રાખે છે, બરાબર છે, એનો પછી તમારી પાસે મોટું ઘર હોવું જોઈએ, પરમેશ્વરને ખબર છે. અને તમારી પાસે મોટા પૈસા હોવા જોઈએ પાર્ટનરશિપ માટે, એ પણ ખબર છે. અને એ બંને આપ્યા છે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે તેની ઈશ્વરી સામર્થ્ય આપણે જીવન તથા ભક્તિભાવને લગતા સર્વવાના, એટલે કે એ વસ્તુ જે જીવન અને ભક્તિ માટે જોઈએ છે. બોલો, આપણને પોતાની મહિમામાં આપ્યા છે. એટલે આ વસ્તુ ક્યાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં, એટલે કે જે ઈસુ ખ્રિસ્તની ઓળખ નથી, આ બધી વસ્તુ નહીં જોઈ શકે. કેમ કે આ બધી વસ્તુ ક્યાં છે? ઈસુ ખ્રિસ્તની ઓળખમાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કોની ઓળખમાં છે? ઈસુ ખ્રિસ્તની ઓળખમાં. બોલો, ઈસુ ખ્રિસ્તની ઓળખ. બહુ ઘણા લોકો જો કેમ બાઇબલ વાંચું, કેમ હું મારો સમય ખરાબ કરું, હું તો બસ જાણું છું ઈસુ ખ્રિસ્તના નામમાં વસ્તુ બદલવી. મેં કહ્યું કે ઈસુ ખ્રિસ્તના નામમાં વસ્તુ બદલવી ને ઈસુ ખ્રિસ્તને જાણવા બંને અલગ અલગ વસ્તુ છે. તો બાઇબલ શું કહે છે? પરમેશ્વર જે આપણને આપ્યું તેની ઓળખ દ્વારા. પ્રશ્ન એ છે કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો? શું તમને ખબર છે તે કેવા છે, તે કેવી રીતે વિચારે છે, તે શું ઈચ્છે છે, તે કેવી રીતે કામ કરે છે? અને એમાં સમય લાગે છે. આ ઓળખ તમે કેવળ સન્ડે સન્ડે 8 વાગે આવીને 10 વાગે ભાગી જવાનું નથી કરી શકતા. પતિ પત્ની, મેં કહ્યું કે રોજ 4 બાળકો પેદા કર્યા પછી પણ એકબીજાને જાણતા નથી. જ્યારે તમે જુઓ તેઓ સાથે ઊંઘ્યા ઉઠ્યા ખાધું પીધું, પણ તો પણ પતિ પત્ની નથી જાણતો અને પત્ની પતિને નથી જાણતી. એમાં ટાઈમ લાગે છે. ત્યાં તમારા દિમાગમાં હોવું જોઈએ કે મારે ઈસુ ખ્રિસ્તને ઓળખવાના છે. બોલો, મારે ઈસુ ખ્રિસ્તને ઓળખવાના છે. અને આ તમારી સૌથી મોટી પ્રાર્થના હોઈ શકે છે. અને તેણે પોતાની ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન અને ભક્તિ ભાવને લગતા સર્વવાના, પોતાની ઓળખ, બોલો, ઈસુ ખ્રિસ્તની ઓળખવાના. અને તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા છે. અને સદગુણમાં, સાત્વિકતામાં બોલાવ્યા છે. એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે તે પોતાની મહિમા અને સાત્વિકતામાં બોલાવ્યા, પોતાની મહિમા અને સાત્વિકતામાં બોલાવ્યા છે. Through the knowledge of him that has called us to glory and virtue. Amarai. Nahi ke mahima anusar. To mahima ma bolaya chhe ki mahima anusar bolaya chhe. To ghani var apan samajh ma aavje ki translation barabar nathi. To ghani var apan samajh ma aavje ki translation barabar nathi. To bolo Parmeshwar ne mane mahima ane sadguno ma bolavya chhe. Ani aje shabd sadgun chhe Greek ma tamai jasho. એ છે શ્રેષ્ઠતા, જેના વિશે આપણે વાત કરીએ છીએ. બોલો, પરમેશ્વર મને શ્રેષ્ઠતામાં બોલાવ્યો છે. બોલો, શ્રેષ્ઠતામાં હું બોલાવવામાં આવ્યો છું. કેમ કે જો તમે શ્રેષ્ઠતામાં બોલાવવામાં નથી આવ્યા તો તમે શ્રેષ્ઠ બની શકતા પણ નથી. આ વસ્તુ તેડું છે, ઇન્વિટેશન દ્વારા છે. કોઈ પણ વ્યક્તિ પરમેશ્વર પાસે પહોંચી શકતો નથી જો પરમેશ્વર તેને તેડ્યો ન હોય. કોઈ પણ શ્રેષ્ઠ નથી બની શકતું જ્યાં સુધી તેને શ્રેષ્ઠતામાં ન બોલાવવામાં આવ્યો હોય. એ જ કારણ છે કે આપણી દુનિયામાં આપણી આજુબાજુ ઘણા ઓછા છે જે ખરા ઉદાહરણ છે, અને ઘણા વધારે છે જે ખોટા ઉદાહરણ છે. ઘણા બધા છે જે આપણી આજુબાજુમાં છે જેઓ ઈસુ ખ્રિસ્તને જાણતા પણ, અને તમને એ પણ નથી ખબર કે શ્રેષ્ઠતામાં કામ કરવું એક તેડું છે. ત્યાં લખ્યું છે કે તેણે આપણને પોતાની મહિમાને સદગુણમાં બોલાવ્યા છે. કોઈ શ્રેષ્ઠ બનવું છે તો તેને શ્રેષ્ઠતા માટે પહેલા તેડા તેડું સમજવું પડશે. બોલો, પરમેશ્વર મને શ્રેષ્ઠતામાં બોલાવે છે. આ ઘણી મોટી વસ્તુ છે. બોલો, પરમેશ્વર મને શ્રેષ્ઠતામાં બોલાવે છે. એનો અર્થ છે કે પરમેશ્વર તમને પ્રમોશનમાં બોલાવે છે, પરમેશ્વર તમને સફળતામાં બોલાવે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, વાવ વાવ. બોલો, હું શ્રેષ્ઠતા માટે બોલાવવામાં આવ્યો છું. હું કેવળ શ્રેષ્ઠ કામો કરી શકું છું. હું શ્રેષ્ઠતા માટે બોલાવવામાં આવ્યો છું. વિચાર કરી આપણે ક્યાં બોલાવવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે એ જો સર્વ તમારામાં હોય, કેમ કે જો એ સર્વ તમારામાં હોય. અભી હમ પડેંગે કોન સી બાતે, સહી ના? અભી હમને વો નહીં પડી કોન સી બાતે હૈ, હમ આગે ચલે ગયે ફિર પીછે જાયેંગે, ક્યોંકિ યદિ યે બાતે તુમને બની રહે ઓર બઢતી જાયે તો તુમે હમારે પ્રભુ યીશુ મસીહ, તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા નહીં દે. અહીંયા જો આસુ છે ઈસુ ખ્રિસ્તની ઓળખ, કેમ કે સગડું સેમા છે ઈસુ ખ્રિસ્તની ઓળખમાં.
ઈસુ ખ્રિસ્તની ઓળખમાં. કેમ કે આ જે વાતો વાંચી છું એ ઘણી ઇમ્પોર્ટન્ટ બની જશે, તો આ વસ્તુઓ એના જેવી બની જશે. જાણે કે એક વૃક્ષ હોય છે, એનું જે થળ હોય છે, થળ તેને એની નીચે પડતા રોકે છે, એના જે મૂળ હોય છે એ જેને માટીમાં તેને બાંધીને રાખે છે. અને એ જ વાત જે વાંચે વાંચી વાંચવાના છીએ, જો આ વાતો તમારા બની રહે અને વૃદ્ધિ પામે, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા નહીં દે. ઘણા લોકો ઈસુ ખ્રિસ્તની ઓળખોમાં આળસુ છે અને નિષ્ફળ છે, એમના જીવનમાં કોઈ ફળ નથી. પ્રેઝ લોર્ડ. અને એમની સાથે આવું કેમ થાય છે? કેમ કે જેને જાણવાનો છે તેઓએ તેને નથી જાણ્યો, તેઓ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં આળસુ અને નિષ્ફળ છે. કેમ કે જે વસ્તુ પર તમે ધ્યાન આપવાનું હતું એ વસ્તુ પર તેમણે ધ્યાન ન આપ્યું. અને સઘળું શેમાં છે? ઈસુ ખ્રિસ્તની ઓળખમાં. બોલો, સઘળું ઈસુ ખ્રિસ્તની ઓળખમાં છે. ખુશ તેને બોલો, સઘળું ઈસુ ખ્રિસ્તની ઓળખમાં છે. ખુશ હો તો નહીં? પતિને જેટલા વધુ જાણતા હશો એટલો પ્રેમ ઓછો થતો જશે કદાચ, પરંતુ ઈસુ ખ્રિસ્તને જેટલા વધુ જાણતા હશો. ઘણી વાર આપણે બીજાઓને ન જાણીએ તો એમને માટે પ્રેમ આપણો બન્યો રહે છે. કેટલા લોકોને સમજમાં આવે છે? હેલો હેલો હેલો, સાચું નથી? કેટલીક વસ્તુ પર આપણે પડદો નાખી દઈએ તો સારું, નહીં તો એ વ્યક્તિને બે થપ્પડ મારીને કહીએ કે ભાઈ નીકળી જાય તો શાંતિ. પણ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં આવું નથી. જેટલું તમે ઈસુ ખ્રિસ્તને ઓળખશો એટલા જ તમે સફળ બની જશો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ઈસુની ઓળખ સફળતા આપશે, ફળ આપશે. ખુશ છે ને? બોલો ને, ઈસુની ઓળખ સફળતા આપશે, ફળ આપશે. તો તમે મોબાઈલ બરાબર કરવાનું શીખી રહ્યા છો, તમે મોબાઈલ સુધારી શકો છો, તમે જ્ઞાન લઈ લીધું છે, પણ ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન એક ગ્રાહક આપી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. સમજાવો તમને? તમે બિઝનેસ કરવાનું શીખી ગયા, દુકાન ખોલી દીધી છે, પણ ઈસુ ખ્રિસ્તની ઓળખ ગ્રાહક લાવી શકે છે. તમારી યોગ્યતા ગ્રાહક નહીં લાવે, ઈસુ ખ્રિસ્તની ઓળખ ગ્રાહક લાવશે. પ્રેઝ ધ લોર્ડ. કેટલો બધો સમજમાં આવી રહ્યો? હું લાઈફના સિક્રેટ તમને બતાવી રહ્યો છું. ઘણા લોકો મહેનત કરે છે પણ ઈસુને નથી ઓળખતા. મહેનત ઘર ચલાવી શકે છે, ઓળખ રાજા બનાવી શકે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારી ઉપર છે, તમે શું ઈચ્છો છો? ઘર ચલાવવા માંગો છો કે રાજા બનવા માંગો છો? તમારે નિર્ણય લેવાનો છે. ઓ, ઘણા લોકો નિર્ણય એવો કે છે, અવાજ સારા છે. પ્રેઝ ધ લોર્ડ. કઈ વાતો? ચલો નવા વચનમાં જઈએ. નવું વચન. જેની પાસે આ વાના નથી તે આંધળો છે અને તેની દ્રષ્ટિ ટૂંકી છે. જો તમે આ વસ્તુ પર ધ્યાન ન આપ્યું તો એ માણસ જીવનભર આંધળો રહેશે. તમારે જોવું પડશે. પરમેશ્વર ઇબ્રાહીમે શું કહ્યું? જ્યાં સુધી તારી આંખો જોઈ શકે છે, જ્યાં સુધી તારી આંખો જોઈ શકે છે. જો એ વસ્તુ તમને નથી ખબર, તમે ઓછું દેખાશે. આત્મામાં તમારા સપના પણ નાના હશે. કેમ કે જેની અંદર વાતો નથી એ આંધળો છે અને ટૂંકી દ્રષ્ટિ રાખે છે, કે તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાત વિસરી ગયો છે. એ ભૂલી ગયો છે કે તેને મહિમાઓ બોલાવવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. એ ભૂલી ગયો છે કે તેને મહાનતામાં બોલાવવામાં આવ્યો છે. હાલેલુયા. એ ભૂલી ગયો છે. અને ઘણા લોકો ભૂલી જાય છે. ઘણા લોકો ફરી વાર દાળ રોટી ચાવલ કપડા મકાન રોટી કપડા અને મકાન માણસના જે ત્રણ કામ ભૂલી જાય છે. ઘણું જલ્દી ભૂલી જાય છે, ઘણું જલ્દી. અને ક્યાં જતા રહે છે? માણસની જેમ જીવવામાં. કેમ કે જેની દ્વારા વાતો નથી તે આંધળો છે અને ટૂંકી દ્રષ્ટિ રાખે, પોતાના આગલા પાપોમાંથી થયો હતો એ વાતો તે વિસરી ગયો છે. આગળ. એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. પ્રેઝ ધ લોર્ડ. કદી ઠોકર નહીં ખાશો. બોલો, તમારા તેડાને અને પસંદ કરવામાં આવેલા છે તેને સિદ્ધ કરો. એટલે કે તમે પ્રૂવ કરીને બતાવો છો કે તમને તેડવામાં આવ્યા છે. તમે એવું નથી કરતા કે તમે ઈસુ ખ્રિસ્તમાં તેડવામાં આવ્યા છે, દિવસમાં 100 જૂઠું બોલો છો. તમે તમારા બોલ તેડાને સિદ્ધ નથી કર્યું. તમે નથી કહી શકતા હું ખ્રિસ્તી છું અને ચાર લોકોને મેં દગો આપ્યો. આ તેડાને તમે સિદ્ધ નથી કર્યું.
હું ખ્રિસ્તી છું પણ મને એ નથી ખબર કે પ્રકટીકરણ નું પુસ્તક ક્યાં છે, ઉત્પત્તિનું પુસ્તક ક્યાં છે, મને ખબર નથી બાઇબલમાં કઈ વસ્તુ ક્યાં છે. મને આત્માઓ જીતતા નથી આવડતું, મેં કદી દશમાંશ નથી આપ્યો. આપણે સાક્ષી સાંભળ્યા મહિલાની, એમણે જમીન વેચી હતી, મોટી અમાઉન્ટ હતી, અમાઉન્ટ નહીં બતાવું, તેમણે જમીન વેચી આખા ગામની. વિચાર કરો દશાંશ કેટલો હશે. અને એમને ખબર હતી જો આ દશાંશ આવીશ તો સાસુ અને પતિ બધા મારા માથે ચડી લડશે. એમણે કહ્યું નહીં, હું મારો દશાંશ આપીને રહીશ, અને મોટી અમાઉન્ટ, અમાઉન્ટ નહીં કહું. તો જમીન વેચી આવ્યા હતા. તેમણે કહ્યું હું મારો દશાંશ આપીને રહીશ. તેમણે તે તેમની સેલરીને 16,000 નો દશાંશ આપી શકે છે. બાકી જયારે કઈક મોટું કરે છે ત્યારે ભાગી જાય છે. તેઓ મોટી વસ્તુનો દશાંશ નથી આપી શકતા. એ સ્ત્રી આપ્યું, આપણે તેની સાક્ષી સાંભળી, તેમનું આખું કુટુંબ મરતા બચી ગયું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે માણસ પોતાના પ્રાણોનો બદલામાં શું આપશે. હાલેલુયા, બોલો ઓળખ. એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો. તમારે યત્ન કરવો પડશે કે તમારા જીવનથી ખ્રિસ્ત દેખાય. પ્રેઝ ધ લોર્ડ. તમારે મહેનત કરવી પડશે કે તમારા જીવનથી કોણ દેખાય. ખ્રિસ્ત, ખ્રિસ્તની બુદ્ધિ, ખ્રિસ્તનો પ્રેમ, ખ્રિસ્તનું જ્ઞાન, ખ્રિસ્તના ફળ, ખ્રિસ્તની સિદ્ધતાઓ. હાલેલુયા. તમારે મહેનત કરવી પડશે. એટલી નોકરી, એટલી મહેનત જે તમે નોકરીમાં નથી કરી, એનાથી વધારે મહેનત તમારે આ વસ્તુઓ તમારી અંદર દેખાડવા માટે કરવી પડશે. તમને મળેલું તેડું અને પ્રભુએ કરેલી પસંદગી તમારે નક્કી કરવા માટે યત્ન કરવો પડશે. ઓફિસમાં તમારું નામ હોવું જોઈએ. આ વ્યક્તિ છે તો કરશે શું મહેનત. કેટલા લોકો છે મહેનત કરવા માટે તૈયાર? આગળ, કારણ કે કયું કારણ? જેમ આપણે વાંચ્યું, ઊંચું ચાલી રહ્યું છે બરાબર, જેથી તમે આળસુ ના થાઓ, નિષ્ફળ ના થાઓ, દરેક તમે આગળ વધતા જાઓ. બરાબર છે. પાંચમું વચન બરાબર આપણે ઉલટા જઈ રહ્યા છે. એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને, અહીંયા ફરી પરિશ્રમ શબ્દ આવ્યો, તમે પોતાના વિશ્વાસ સાથે ચરિત્ર, આ ચરિત્ર છે શ્રેષ્ઠતા. સૌથી પહેલી વસ્તુ એક વિશ્વાસીના જીવનમાં દેખાવી જોઈએ, શું છે? શ્રેષ્ઠતા. તમે શ્રેષ્ઠતાને હલકામાં નથી લઈ શકતા. વચન પણ કહે છે, તમે કહ્યું કે હું ખ્રિસ્ત છું, હવે તમારી અંદર શ્રેષ્ઠતા દેખાવી જોઈએ, શ્રેષ્ઠતા દેખાવી જોઈએ. ફિલિપીનું પુસ્તક 1:10, જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. અહીંયા જે વર્ડ છે યુઝ કરવામાં છે અપ્રૂવ, યી મે અપ્રૂવ, જે અહીંયા ટ્રાન્સલેટ કરવા છે પારખી લો. ગ્રીકમાં એ વર્ડ છે ડોકીમાઝો. આ ડોકીમાઝો એ શબ્દ છે જે રોમિયોના પુસ્તક 12:2 ઉપયોગ કરવામાં આવે છે. એ તમારા મનના બદલે તમારું ચાલચલન બદલાતું જાય. પાછળ આપણે જણાવ્યું છે કે ઇન્કમ ટેક્સ ઓફિસરની જેમ તમે જાણી જાઓ છો કે શું સાચું છે, શું ખોટું છે, અને તમે તમારી દુનિયામાં કેવો એ જ વસ્તુને આવવા દો છો જે સાચી છે. કેટલા મને યાદ છે પાસ્ટરનું એક્સપ્લેનેશન. સાંભળો છો કે વચન નથી સાંભળતા? હા, ગળું તો હલાવી દો, બોલવાનું શું જાય છે મને ખબર નથી ખબર. જો રોમિયોનું પુસ્તક 12:2 આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનની નવીનતાને યોગે તમે સંપૂર્ણ રીતે રૂપાંતર પામો. એ કહ્યું કે જો તમે બદલ્યા છો, તમે કહ્યું જો ઈસુમાં છું, તો મારા જીવન જીવવાની રીત પણ બદલાવી જોઈએ, બદલાવી જોઈએ. ત્યારે પહેલી વસ્તુ જયારે તમે સિદ્ધતાની વાત કરી રહ્યા છો, ત્યારે કહ્યું કે આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનની નવીનતાને યોગે પૂર્ણ રીતે રૂપાંતર પામો. બરાબર છે. જેથી ઈશ્વરની સારી અને માન્ય સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. ત્યાં લખ્યું છે અને યુ મે પ્રૂવ. અને અહીંયા જે આ પ્રૂવ શબ્દ છે ડોકીમાઝો, એનો અર્થ છે કે ઈશ્વરની સારી માન્ય સંપૂર્ણ ઈચ્છા શી છે તમે તો પારખી શકો. શું કરી શકો? તમે પારખી શકો, પારખી શકો, પારખી શકો. અને ત્યાં પાછળ આપણે કહ્યું કે અહીંયા આગળ પારખવાનું વર્ષ શું છે, જેમ કે કસ્ટમ સિક્યોરિટી લાઈનમાં હોય છે ને, અહીંયા તમે શું કહી રહ્યા છે? એ શું કહી રહ્યા છે?
કે ઈશ્વરની સારી માન્ય સંપૂર્ણ ઈચ્છા સુધી તમે પારખી શકો, તેથી તમે તમારા જીવનમાં અને તમારી આજુબાજુ એ જ થવા દો જે પરમેશ્વર ઈચ્છે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સમજી ગયા તમે? અને આ શબ્દ એ છે જે ફિલિપીઓ 1:10 છે, એ તે કહ્યું કે જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, શ્રેષ્ઠ વાતોને તમે જાણી શકો અને તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક નિર્દોષ થાઓ. અહીંયા તે કહી રહ્યો છે કે તમે તેને પારખી લો જેથી તમે પોતે કેવળ શ્રેષ્ઠતા દેખાડી શકો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારે શ્રેષ્ઠતાને દેખાડવી છે. બોલો, મારે શ્રેષ્ઠતા દેખાડવી છે. શ્રેષ્ઠતા દેખાડવી છે. સામે શ્રેષ્ઠતાને દેખાડવાની છે. પહેલા તમારે શ્રેષ્ઠતા જાણવાની છે, પછી તમારે શ્રેષ્ઠતા દેખાડવાની છે. આ તમારા લાઈફનો એમ હોવો જોઈએ, શ્રેષ્ઠતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલો, હું શ્રેષ્ઠ છું. હું મારું મન બનાવી ચૂક્યો છું આ તેડામાં જીવવાનું જેમાં મને તેડવામાં આવ્યો છે. અને કોઈ બી પણ શ્રેષ્ઠ બનવું મુશ્કેલ નથી, કેમ કે આપણે ઓલરેડી શ્રેષ્ઠતામાં બોલાવવામાં આવ્યા છે. ઓલરેડી આપણે ત્યાં છીએ. જો તેઓ સત્ય જાણે છે પણ સત્યમાં જીવવા નથી માંગતા, તો તમારે તમારું મન બનાવવું પડશે કે જે તમે બાઇબલમાં જુઓ છો એ તમારા જીવનમાં પણ હોય. જો બાઇબલ કહે છે તમે આગળ વધી શકો છો દરેક વસ્તુમાં, તમારું પણ મન છે દરેક વસ્તુમાં વધવાનું. જ્યાં સુધી બે લોકો એક મન ન થઈએ ત્યાં સુધી સાથે ચાલી શકતા નથી. પરમેશ્વર તમને આગળ વધારવા ઈચ્છે છે, પણ તમે શું પોતાને આગળ વધારવા, કયા લોકો આગળ વધવા માંગે છે? થેન્ક યુ. બીજી ચુનૌતી શું છે? લોકો પોતાની રીતથી આગળ વધવા માંગે છે, પરમેશ્વરની રીતથી નહીં. પરમેશ્વરની રીતિ નથી વધવા માંગતા. એટલા માટે હું પૂછી રહ્યો હતો કેટલા લોકો વધવા માંગે છે. હું કહીશ કે પરમેશ્વર રીતે કે પોતાની, તેઓ કહે છે પોતાની જ રીત. બસ અમે એક કલાક આવીએ, બે કલાક ઊંઘીએ, બસ એમ જ વધી જઈએ. અમે એમ નહીં નવો વધો, તમારે પરમેશ્વરની રીત પણ લગાવવી પડશે. તમે ઈચ્છો છો કે જો પરમેશ્વર તમને વધારે, પરમેશ્વરની એક રીત છે તમને આગળ વધારવાની. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ક્યારે પછી અહીંયા તમે ઈચ્છો તમારું બાળક ભણી લે, તમે તમારા બાળકને સ્કૂલમાં એડમિશન કરાવ્યું, તમે સ્કૂલમાં ગયા, કહ્યું જો અમારો મેડમ મારો બાળક 8 વાગે આવશે, 8:30 વાગે ઊંઘી જશે, પછી 9:30 વાગે તમારે એને ખાવાનું ખવડાવવાનું છે, પછી 10:30 વાગે પછી ક્રિકેટ રમે છે, અને પછી તમે વર્ષના અંતે મારો છોકરો ક્લાસમાં ટોપર હોવો જોઈએ, મેડમ કહેશે ભાગો અહીંયાથી. પણ લોકો પોતાના જીવનમાં આવું જ કરે છે. ઓ પ્રભુ, મારે જીવનમાં આગળ વધવું, ઉઠવું નથી. નહીં પ્રભુ, ઊંઘ આવી જોઈએ બરાબર 12 કલાકની. ઓ વાવ, ધન્યવાદ તમારો. ઓ પ્રભુ, મને આગળ વધારો, મારી રીતે વધારો, ઊંઘતા ઊંઘતા. બોલો, પ્રભુ તમને આગળ વધારશે સિસ્ટમથી, પોતાની રીતે. અને મને ખબર છે, બરાબર છે. ઓ પ્રભુ, પોતાનું સિસ્ટમ કોને બતાવો? પ્રભુને નથી જાણતા, સિસ્ટમ કેવી રીતે જાણશો? હું તમને કહી દઈશ એનું સિસ્ટમ કેવું છે. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે અમે કહે છે કોઈનું ખોટું ના કરો. પરમેશ્વર જો કોઈનું ખોટું સાંભળી શકતો નથી, તેને સ્વર્ગદૂત પણ નહીં સાંભળે. પ્રેઝ ધ લોર્ડ. સાંભળવાના છે. ઘણા લોકોએ પોતાના સ્વર્ગદૂતોને બહેરા બનાવી દીધા છે, ટેમ્પરરી. જેવું પોતાના કાનમાં આંગળીઓ નાખીને ઉભા છે, સ્વર્ગદૂતો કહે છે આ ગીત બંધ થઈ જાય તો અમે અંદર આવી જઈએ. સ્વર્ગદૂતો કહે છે આ ગીત બંધ થઈ જાય તો અમે અંદર આવી જઈએ. તેમને એ વસ્તુ સાંભળવી પસંદ નથી. તેઓ સ્વર્ગદૂત છે. તેઓ શું ગાય છે? હાલેલુયા, મહિમા. એ જ ગાય છે ને. અને તમે તેને શું સંભળાવી રહ્યા છો? મેરે દિલ કે ટુકડે હુએ હજાર કોઈ યહાં ગિરત વહી વહાં. આ ચાલી રહ્યું છે ઘરમાં. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. શું કરો? શ્રેષ્ઠતા, 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 શ્રેષ્ઠતા તમે રાજા બનાવશે. પ્રેઝ લોર્ડ. બોલો, શ્રેષ્ઠતા રાજા બનાવશે. શ્રેષ્ઠતા રાજા બનાવશે. દાનિયેલ 6:3. કદાચ મારી આખી પ્રાર્થના હું જે બોલવાનો છું એ તમે સમજી જાઓ. જો તમે સમજી જશો એટલું જોરથી તમે ચીસ પાડશો, એટલું જોરથી તમે ચીસ પાડશો. પડોશી પણ આવીને કહેશું તમે જે હું તમને કહેવાનો છું.
એક જ લાઈન છે તમારી ઉપર છે, તમે સમજી શકશો કે નહીં. ખૂબ ધ્યાનથી સાંભળજો, થવા દો કે રિસ્પોન્સ સારો હોય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક જ લાઈન છે પણ તમારી ઉપર છે કે તમે તે લાઈનને પકડી જશો અને તેની ઉપર જીવી શકશો. પાછું તમે આ તો તમે તોડફોડ શીખવી દીધું, તેમાં શું બચ્યું? ઘણું બધું જ્યુસ છે હજુ એમાં, બરાબર છે. ત્યારે જોવામાં આવ્યું કે દાનિયેલની અંદર ઉત્તમ આત્મા છે, ત્યારે તેને બીજા સરસો સુભાવ અને સુભાવ કરતા વધારે નામાં, અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. સાંભળવા માંગો તમે? એક જ લાઈન છે આ, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે જોવામાં આવ્યું કે દાનિયેલ ઉત્તમ આત્મા હતો. તમે કહો શું છે એમાં, ચિંતા ના કરશો, આની અંદર જ છે, એમાંથી મળશે. કેમ કે આ લાઈન જો તમે સમજી લીધી, આ લાઈન તમને ખબર નહીં ક્યાં લોન્ચ કરી દેશે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલની અંદર ઉત્તમ આત્મા રહે છે, ત્યારે તેને એ અધ્યક્ષ અને અધિપત્યો કરતા વધુ પ્રતિષ્ઠા મળી. રાજા એ વિચારતો કે તેને આખા રાજ્ય ઉપર નિમે. ફરીથી વાંચો, એક બે ત્રણ. હા, ચેષ્ટા સાથે સૌથી મોટી જે વસ્તુ છે અહીંયા દેખાય છે, સૌથી મોટી વસ્તુ એટલા માટે મને વચન બનવું પસંદ છે, કેમ કે આ વચન મારી ઉપરથી સીમા હટાવી દે છે. આ વચન મને વન મેન આર્મી બનાવી દે છે. આ વચન સાથે મને લાગતું જ નથી કે મારે દુનિયાની જરૂર છે, કેમ કે આ વચનો મને દેખાય છે, કેમ કે આ વચનો મને દેખાય છે, કેમ કે આ વચનો મને દેખાય છે કે એક શ્રેષ્ઠ વ્યક્તિ પૂરતો છે આ દેશ ચલાવવા માટે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક બોલો, એક શ્રેષ્ઠ વ્યક્તિ. તો પ્રશ્ન એ છે કે શું તમે એક? પ્રેઝ ધ લોર્ડ. સવાલ હે ક્યા વો આપ એક બન સકતે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને બીજા બધા એનાથી ચાલવા માંગશે. વિચાર કરે, જુઓ, રાજા બની જતો, બસ રાજા એ ના કહી શક્યો કે તું મારો રાજા બની જા. રાજા શું વિચારી રહ્યો હતો કે મારું રાજ કોણ ચલાવી લે? આ એટલે કે રાજાને પણ સોનમાં આવી ગયું હતું કે મારા કરતા વધુ સારી રીતે રાજ કોણ ચલાવી શકે છે? આ એક શ્રેષ્ઠ વ્યક્તિ. જો તમે એ શ્રેષ્ઠ વ્યક્તિ છો, તમે એકલા લાખો કરોડનો ઉદ્ધાર કરાવો. શ્રેષ્ઠ લોર્ડ. એટલા માટે મને ફરક પડતો નથી કે એ લોકો મારી સાથે છે કે એ લોકો મારી સાથે નથી. મને ખબર છે કે જો હું એ શ્રેષ્ઠ વ્યક્તિ બની જાઉં, ઓ બોય, હું એકલો પૂરતો છું. શ્રેષ્ઠ લોર્ડ, હાલેલુયા. બોલો અન્ય ભાષાઓમાં. આભાર માનો. આપણે પ્રાર્થના કરીશું, આભાર માનીશું પરમેશ્વરનો, આપણા હાથ ઉઠાવીને. ધન્યવાદ પ્રભુ તમારી દયા માટે, એ અવસર માટે જે તમે અમને આપ્યો. આભાર માની છે, આભાર, આભાર માની છે પ્રભુ, આભાર માની છે પ્રભુ, આભાર. આ ભેટ આપવાનો અનુગ્રહ અને અવસર આપવા માટે, બુદ્ધિ અને જ્ઞાન આપવા માટે, આ સમજ આપવા માટે જેમાં ભેટ તમારા વચન અનુસાર આપી છે. તમારા વચન અનુસાર તેની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે, અને અમે આ ભેટો પર તમારી આશીષોનું આહ્વાન કરીએ છીએ અને વૃદ્ધિના નિયમને બોલીએ છીએ તમારા રાજ્યના વિસ્તારમાં. અને આ પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. જોરથી બોલી શકો છો, મહિમા, મહિમા, મહિમા. અગર આપને કભી ભી ઉદ્ધાર ગ્રહણ નહીં કિયા થા, અગર આપને કભી ભી મસીહ કો અપને હૃદય મેં ગ્રહણ નહીં કિયા થા, અગર આપને કભી ભી મસીહ કે ઇસ જીવન કા અનુભવ નહીં કિયા જિસકે બારે મેં બાત કર રહા હું, આપકા ક્ષણ હૈ.
इन शब्दों को कहिए, कहिए हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में। मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए। मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं। मैं अपने मुंह से अंगीकार करता हूं यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में, मेरी आत्मा में। धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए। अब मेरे पास अनंत जीवन है, अभी मैं परमेश्वर की एक संतान हूं, मैं नया जन्मा हूं। धन्यवाद प्रभु। अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास क्रिस के साथ, बधाई हो, परमेश्वर के परिवार में आपका स्वागत है। हालेलुया, ओवा थैसु, प्रभु नो आभार मानिसु, प्रभु नो आभार, तुम्हारा हाथ उठावी है, आभार मानो प्रभु नो, परम पिता नो प्रेम, यीशु ख्रिस्त अनुग्रह अरे पवित्र आत्मा नी संगत आपनी साथे सदाकाल सुधी बनी रहेशे, प्रभु यीशु ख्रिस्त ना नाम मा आमीन। निश्चय भला है न करुणा सदा मारा जीवन में निवास करशे अने हुं सदाकाळ माटे परमेश्वर ना घर में निवास करीश, प्रभु यीशु ख्रिस्त ना नाम मा आमीन। आनंद मनाओ, वचन काम करे छे। हाई फाई आपो, बोलो वचन काम करे छे अने हुं वचन पर काम करू छुं। थैंक यू।